नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित में आपनो हार्दिक स्वागत छे। दीकरा आपणे छेल्ले पांचमू प्रकरण भण्या, युक्लिडनी भूमितिनो परिचय जे पूरो थयो। दीकराओ एमां वधारे कंई नथी, थियरी जे हती ते मैं तमने बधी समझावी अने स्वाध्यायना केटलाक दाखला बराबर। हवे आपणे दीकराओ छठ्ठा प्रकरण तरफ जईए छीए, रेखाओ अने खूणा नो परिचय आपणे मेळवे। छठ्ठू प्रकरण भूमितिमां दीकराओ रेखाओ अने खूणा जेनो आपणे परिचय मेळवीए। चालो तो एना माटे केटलीक व्याख्या अने थियरी ज आपणे बे लेक्चरमां समजवानी छे, कारण के थियरी बहु अगत्यनी छे, तो ज तमने दाखलाओ के बीजा सवालना जवाब आवडशे। पहेला आपणे वात करीए रेखाखंडनी, तो बे अंत्यबिंदु वाळा रेखाना भागने बराबर, रेखा जे छे એને બે અંત્યબિંદુ દોરીએ, આ એ અને બી, તો આને આપણે રેખાખંડ એ બી કહેવાય। શું કહેવાય? રેખાખંડ એ બી, જેને કેટલા અંત્યબિંદુ હોય? બે। કેટલા? બે। રેખાને એક પણ અંત્યબિંદુ ન હોય, રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય? બે। અને એવી જ રીતે કિરણ એટલે એક જ અંત્યબિંદુવાળા રેખાના ભાગને, એટલે રેખાનો ભાગ કે જેમાં એક બાજુ એરો અને એક બાજુ બિંદુ લો, તો આને આપણે કિરણ કહીશું। અહીંયા બી લખી શકાય, પણ બી અંત્ય બિંદુ નથી, કારણ કે કિરણ આગળ વધે છે, તો આને આપણે કિરણ એ બી કહીશું, જેને કેટલા અંત્યબિંદુ હોય? એક। સમજો, રેખાને એક પણ અંત્યબિંદુ ન હોય, રેખાખંડને બે અંત્યબિંદુ હોય, અને કિરણને એક જ અંત્યબિંદુ હોય। ચાલો પછી સમરેખ બિંદુ એટલે, તો કે એક જ રેખા પર આવેલા દીકરાઓ તમામ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય। ધારો કે આ ત્રણ બિંદુ આપણે દર્શાવ્યા, તો એ બી અને સી કેવા બિંદુ છે? સમરેખ, જે એક જ રેખા પર આવેલા છે, તો એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય। અને અસમરેખ એટલે સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુ કહેવાય। ધારો કે અહીંયા એ છે, અહીંયા બી છે, પણ અહીંયા સી છે, તો એ બી સી કેવા કહેવાય? અસમરેખ। એ અને બી સમરેખ કહેવાય, પણ એ બી સી કેવા કહેવાય? તો કે અસમરેખ બિંદુઓ કહેવાય, જે એક જ રેખા પર હોય નહીં તે બરાબર। ચાલો અને પછી આપણે વાત કરીએ ખૂણાની, જે આપણો મુખ્ય ભાગ છે તે બરાબર પ્રકરણનો। ખૂણા, ખૂણો એટલે પરસ્પર વિરુદ્ધ ન હોય એવા બે કિરણ, એટલે એક કિરણ હું આ રીતે દોરું અને બીજું આ, જેનું સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય, એટલે આ ઉદ્ભવ બિંદુ બે નું હોય બરાબર। આવા બે કિરણ ઉદ્ભવ બિંદુ, ધારો કે બી છે, અહીંયા હું એ લખું ને અહીંયા સી લખું, તો બી એ અને બી સી આ બે કિરણ ભેગા મળે તો જે બને રચના, એને શું કહેવાય? ખૂણો બરાબર। ખૂણો જે છે એમાં દીકરાઓ ખૂણાને, ખૂણાને બે ભુજ હોય। શું હોય? ભુજ એટલે બાજુ। કયા કયા? તો કે બી એ, કિરણ બી એ અને કિરણ બી સી બરાબર, કિરણ ઉપર નિશાની કરી નકલ લખાય। અને બીજું કે બી ને શિરોબિંદુ કહેવાય, શું કહેવાય? શિરોબિંદુ કહેવાય બરાબર। બી એ અને બી સી ને ભુજ કહેવાય, જ્યારે બી ને શું કહેવાય? શિરોબિંદુ કહેવાય। તો આ ખૂણાની વાત। હવે આપણે ખૂણાના કેટલાક પ્રકાર સમજીએ દીકરાઓ। પહેલો પ્રકાર આપણે લઈએ તો લઘુકોણ, જે ખૂણાનું માપ 0 થી 90 ની વચ્ચે હોય એવા ખૂણાને લઘુકોણ કહેવાય। અહીંયા ધારો કે આપણે એક ખૂણો દોર્યો એ બી સી, તો દીકરાઓ આ એ બી સી જે છે આનું માપ ધારો કે 60 અંશનું છે, તો આને આપણે શું કહીશું? લઘુકોણ કહીશું, જેનું માપ 0 થી 90 ની વચ્ચે હોય। પછી કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 હોય, આ પ્રકારે દોરાય દીકરાઓ, આ રીતનો ખૂણો બરાબર, આ રીતે કાટકોણ હોય તો આમ નિશાન કરાય, તો આ ખૂણાને કાટકોણ કહેવાય, કાટખૂણો કહેવાય। શું કહેવાય? કાટખૂણો, જે ખૂણાનું માપ 90 અંશ હોય એને આપણે કાટકોણ કહીશું। પછી ગુરુકોણ એટલે જે ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે હોય, એટલે આ પ્રકારનો ખૂણો દર્શાવી શકાય બરાબર। આ ખૂણો છે એ બી સી, તો આને કહેવાય ગુરુકોણ। શું કહેવાય? ગુરુકોણ, જેનું માપ દીકરાઓ 90 થી કેવું હોય? વધુ, અને 180 થી ઓછું, એટલે એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીશું। શું કહીશું? ગુરુકોણ બરાબર। પછી સરળ કોણ, સરળ કોણ એટલે જે ખૂણાનું માપ 180, 180 એટલે આવી સીધી રેખા, અહીંયા હું બી લખું, અહીંયા એ ને અહીંયા સી, તો આ જે ખૂણો બન્યો એને સરળ કોણ કહેવાય, 180 અંશનો ખૂણો
બરાબર, એને શું કહેવાય? સરળ કોણ કહેવાય. અને પછી છે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે જે ખૂણામાં 180 અને 360ની વચ્ચે હોય. દીકરા એક ખૂણો હું દઉં અહીંયા ગમે તેવો, પહેલાં લઘુ કોણ દોરવાનું, આ લઘુ કોણ છે. બરાબર છે? તો આ જે બહારનો ખૂણો બને ને દીકરા, એને વિપરીત કોણ કહેવાય. શું કહેવાય? વિપરીત કોણ. આ બહારનો જે બન્યો તે અને આનું માપ દીકરા હંમેશા 180 અને 360ની વચ્ચે જ હોય. ધારો કે આ ખૂણો 30નો છે. કેટલાનો છે? 30નો છે દીકરા. તો 360માંથી તમે 30 બાદ કરો તો તમને જે મળે તે વિપરીત કોણ થયો. એટલે આ આખો ખૂણો વિપરીત કોણ, એટલે 180થી એ વધુ જ હોય. બરાબર, એ વિપરીત કોણ. તો આ ખૂણાઓના સામાન્ય પ્રકાર. હવે આપણે જોવાના છે આગળના લેક્ચરમાં ખૂણાઓની જોડના પ્રકાર. આ ખૂણાના પ્રકાર, હવે ખૂણાની જોડના પ્રકાર. કોટી કોણ આવે, પૂરક કોણ આવે, આસન્ન કોણ આવે, અભિકોણ આવે અને રેખિક જોડના ખૂણાઓ આવે. આવી 5 પ્રકારની જોડ બને છે, જેને ખૂણાઓની જોડના પ્રકાર આપણે કહીશું. તો આ સામાન્ય થિયરી દીકરા સમજવાની છે. થિયરી પર જ ભૂમિતિ ટકેલું છે. ધ્યાન આપજો, ભૂમિતિ તમારે સમજવું હોય, શીખવું હોય, બરાબર કરવું હોય તૈયાર દીકરા, તો તમને એની જે થિયરી છે ખાસ આવડવી જોઈએ. કારણ કે આપણા ગણિતમાં કેમ વિજ્ઞાન હોય તેમાં રસાયણ વિજ્ઞાન આપણને થોડુંક અઘરું લાગે, સમીકરણ હોય એમ. ગણિતમાં દીકરા મોટાભાગના વિદ્યાર્થી એવા છે જેને ભૂમિતિ થોડુંક અઘરું લાગતું હોય. પણ દીકરા એનું કારણ છે, તમને એનું પાયાનું જ્ઞાન નથી. તો દીકરા થિયરી એ ભૂમિતિનું પાયાનું જ્ઞાન છે. થિયરીમાં જો સમજ બરાબર પડે, એના દરેક મુદ્દાઓ સમજાઈ જાય તો તમને ભૂમિતિ સરળતાથી આવડે. બરાબર દીકરા? તો આ વાત થઈ પ્રકરણ 6, રેખાઓ અને ખૂણાઓ.